ગુડ મોર્નિંગ સ્ટાન્ડર્ડ એઈટ. આપણે પાઠ 4 રવિશંકર મહારાજ વિશે સમજતા હતા. તો એનામાં આપણે જોયું હતું કે રવિશંકર મહારાજ હતા એ ગાંધીજીની સાથેના પરિચય પછી કઈ રીતે એમણે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. તો એમણે ઘર બાર બધું છોડીને રાષ્ટ્રના કામમાં લાગી ગયા હતા અને ચરખો ચલાવી અને ખાદીના વસ્ત્રો પહેરવા લાગ્યા હતા અને સાદું ખાણું પીણું અને સાદાઈથી રહેવું એ એમના જીવનનો મંત્ર બની ગયો હતો. એમણે ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એમણે ખૂબ જ એમણે સંઘર્ષ કર્યો અને આગળથી એમણે પોતાના જીવનના મંત્રમાં કઈ રીતે એમણે પોતાના જીવનને ઝંપલાવ્યું હતું તેના વિશે સમજીશું. તો ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિને એમના જીવનમાં પ્રવેશ કર્યો. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ હતી. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા. ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા. અનાથાશ્રમના વડા રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ માટે એમના માટે સાવ નવું હતું, પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું હતું. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી હતી, એટલે થોડી ઘણી રકમ એમણે એકઠી પહેલેથી કરી લીધી હતી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી, એટલે એનામાં એ ઊંડા ઉતરવા લાગ્યા. એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણધામમાં એમણે જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી, ગામમાં ઠેર ઠેર ઘરીબાઈ ડોકિયા કરે. આ ઘરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. એમણે જોયું તો એ ગામમાં ખૂબ જ ગંદકી અને ખૂબ જ ગરીબાઈ હતી, એના કારણે એમનું દિલ એમનું જે હૃદય હતું એ દ્રવી ઉઠ્યું. એમ ખૂબ જ એમને અંદર થયું કે આટલી બધી ગરીબી છે આ ગામમાં. આ ત્યાં રહીને આ દૂષણો દૂર કરવાનો એમને મનસુબો કર્યો. વિચાર કર્યો કે અહીં રહીને માને આ દૂષણને દૂર કરવું. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામડામાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય અને પછી એમની યાત્રા શરૂ થાય. પાણી પીવા માટે સાથે દોરી એમને લોટો રાખે. ગામની ભાગોળે પ્રથમ નાઈ ધોઈ લે પછી એ ગામમાં પ્રવેશે. આ યાત્રામાં 2-3 વખત દોરી ખોવાઈ ગઈ. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. હવે એમને એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભ કરી દીધી. એકવાર એમણે સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે. મહારાજ તો પહોંચ્યા કણભા. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો માણસ માને તો ને. મહારાજે ઉપવાસ આદર્યા, પાણીનો ત્યાગ કર્યો. પેલા માણસના મન પર ભારે અસર થઈ. બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલ કરી લીધી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એણે પ્રતિજ્ઞા લીધી. આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. એમણે તો ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ઉપવાસ તો ચાલ્યા, ચોર આવે નહીં. ગામના લોકો અકળાતા હતા. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજને ઉપવાસનો 8મો દિવસ થયો. આખરે ચોરનું મન પીગળ્યું, તેણે પશ્ચાતાપ થયો, તેણે ચોરી કબૂલ કરી લીધી. મહારાજના ઉપવાસ છૂટ્યા. આ તો વાત થઈ નાના ચોરાની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહાર વટિયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહીં. ઈસવીસન 1922માં એમણે પ્રથમવાર બહાર વટિયાઓનો ભેટો થઈ ગયો. છિપિયાલ ગામથી તેમણે રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં જ બહાર વટિયા ભૂટી ગયા. કાચો પોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જ જાય. આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ. એમણે તો બહાર વટિયાઓને મહારાજ ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી. બહાર વટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહાર વટું ખેડવા આથી તો ઝવેરચંદ મેઘાણીને પોતાના માણસાઈના દીવા કહ્યા હતા. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગપણે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે ગયા હતા.
ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો હતો. વરસાદ કહે મારું કામ જેમ તેમ કરી રાત પસાર કરી. વરસાદ હજુ પણ વરસતો હતો. પોતાની જવાબદારી પણ એમને ઘરનારું તોડી પડાવ્યું. ગામ ઉગરી ગયું. ત્યાંથી વરસતા વરસતા છાતી સમણા પાણી ખૂંદાતા ખૂંદાતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. આજે મહારાજે દોરડાની ધ્રુજતા ધ્રુજતા દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવા કામમાં લાગી પડ્યા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા હતા. તો અહીં રવિશંકર મહારાજની પરિચય વિશે એમ કહેવામાં આવ્યું છે કે એમણે ગરીબાઈ અને જે માણસ દુઃખી હોય એમના પ્રત્યે ખૂબ જ મદદ અને એમના જે વ્યક્તિ ખરાબ કામ કરતા હોય તો એના પ્રત્યે પોતે સારું કામ કરીને એને ખરાબ કામ છોડાવતા હતા. તો અહીં રવિશંકર મહારાજના આટલા પરિચયની વાત કરી છે. હવે પછીના જે વિડીયોમાં આપણે આગળનું જોઈશું. થેન્ક યુ.